નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ભારતના બંધારણને યાદ રાખવા માટેની શોર્ટકટ ટ્રિક્સ. મિત્રો, ભારતનું આખું બંધારણ યાદ રાખો માત્ર 3 શોર્ટકટ ટ્રિકની મદદથી. ઓકે મિત્રો, તો આપ આ વિડિયો કમ્પ્લીટલી જોશો જેને કારણે આપણે ભારતનું બંધારણ ઇઝીલી સમજાઈ જાય. ઓકે મિત્રો, તો સ્ટાર્ટ કરી ભારતના બંધારણને યાદ રાખવા માટેની શોર્ટકટ ટ્રિક્સ. કેડી સોનગરા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જો મિત્રો આપ આ ચેનલમાં નવા હો અને આપને આ ચેનલે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ રેડ બટન પર ક્લિક કરશો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી દેશો, જેને કારણે અમે કોઈ પણ વિડીયો અપલોડ કરી તેને આપની નોટિફિકેશન મળતી રહે. તો જોઈએ મિત્રો, સૌપ્રથમ ભારતનું બંધારણ. ભારતના મૂળ બંધારણમાં 22 ભાગ હતા, પરંતુ હાલમાં 25 ભાગ આવેલા છે. મિત્રો, ભારતના બંધારણમાં પહેલાં કેટલા ભાગ હતા તો એમ પૂછાય તો ભારતના બંધારણ જ્યારે થયું સૌ પ્રથમ તો 22 ભાગ હતા, પરંતુ હાલમાં તેમાં 25 ભાગ આવેલા છે. જોઈએ તો ભારતના બંધારણમાં ભાગ 4A, 9A, 9B અને 14A ઉમેરવામાં આવ્યા છે. ઓકે મિત્રો, તો આ હવે ક્વેશ્ચન એવો પૂછાઈ શકે કે ભારતના બંધારણમાં નીચેનામાંથી કયો ભાગ ઉમેરવામાં આવ્યો નથી. ઓકે, પૂછે 4A, 9A, 9B અને 4B. ઓ ચાર ત્રણ ઓપ્શન કરી અને તમને પૂછી લઈએ. ઓકે મિત્રો, તો આપણે જે બંધારણના ભાગ ઉમેરવામાં આવ્યા છે તેનું નામ યાદ રાખવું હાઉ સહેલું છે. ભારતના બંધારણમાં ભાગ 4A, મિત્રો 4A અને 14A, તો આમાં જોશો આગળથી એક કાઢી નાખશો તો આમાં 4A થઈ જશે અને આમાં 14A. આગળ ઓકે, આમાં એક આગળ એક લગાડી દેશો તો 14A થઈ જશે. ઓકે મિત્રો, તો આપણે આ રીતે યાદ રાખશે 4A, 14A, 4A, 14A, 9A અને 9B. ઓકે, આ ચાર ભાગ ભારતના બંધારણમાં ઉમેરવામાં આવ્યા છે અને જ્યારે તેમાંથી ભાગ 7 રદ કરવામાં આવ્યો છે. ભારતના મૂળ બંધારણમાંથી જે ભાગ 7 હતો તે રદ કરવામાં આવ્યો છે. ભારતના બંધારણમાં ભાગ 7 છે તે રદ કરવામાં આવ્યો છે. ભાગ 7માં બંધારણીય સુધારાની કલમ 29 દ્વારા ઈસવીસન 1956માં તેને રદ કરવામાં આવ્યો હતો. મિત્રો, આમાંથી આપણે ચાર પ્રકારના પ્રશ્નો પૂછી શકે. ક્વેશ્ચન નંબર 1 એવો પૂછાઈ શકે કે ભાગ 7 કયા બંધારણીય સુધારા દ્વારા રદ કરવામાં આવ્યો છે. તો આવશે શું આવશે? 7માં બંધારણીય સુધારા દ્વારા રદ કરવામાં આવ્યો છે. ઓકે, આના પછીનો એવો પણ પ્રશ્ન પૂછાય કે 7માં બંધારણીય સુધારાની કલમ 29 દ્વારા કયો ભાગ રદ કરવામાં આવ્યો છે. ઓકે, તો આવશે ભાગ 7 છે તે રદ કરવામાં આવ્યો છે. ત્રીજો પ્રશ્ન એવો પણ પૂછાય, 7માં બંધારણીય સુધારાની કઈ કલમ દ્વારા ભાગ 7 રદ કરવામાં આવ્યો છે. તો કલમ આવશે 29 દ્વારા ભાગ 7 રદ કરવામાં આવ્યો છે. એના પછી એવો પણ પ્રશ્ન પૂછાય, ભાગ 7 કઈ સાલમાં રદ કરવામાં આવ્યો હતો. તો ભાગ 7 છે તે ઈસવીસન 1956માં રદ કરવામાં આવ્યો હતો. જોઈએ તો ભાગ 4A. ભાગ 4A 42માં બંધારણીય સુધારાની કલમ 11 દ્વારા ઈસવીસન 1976માં ઉમેરવામાં આવ્યો હતો. ઓકે મિત્રો, તો મિત્રો આને યાદ કેવી રીતે રાખો? મિત્રો, અહીંયા જોશો તો ભાગ 7 છે, તો ભાગ 7 કયા બંધારણીય સુધારો? 7માં બંધારણીય સુધારો. મિત્રો, આમાં 2માં 7 આવશે, એટલે 7મો ભાગ હોય તો 7માં બંધારણીય સુધારાની કલમ 29. કલમ 29 એ રીતે યાદ રાખશો, 9માંથી 2 જાય તો અહીંયા 7 વધશે. ઓકે, તો શું આવશે? એટલે કે 9 + 2 એટલે કે 7, એટલે કે 29 છે. તો આપણે એટલે કે 29, કલમ 29 દ્વારા ઈસવીસન 1900 તો બધામાં કોમન આવશે અને 56 એટલે કે 5 પછી 6 એટલે કે 56 આવશે. આ રીતે યાદ રાખો. હવે મિત્રો જોઈએ તો ભાગ 4A આવશે એટલે કે 42માં. 4 છે તો શું આવશે? 42માં બંધારણીય સુધારાની કલમ 11. મિત્રો, આમાં આપણે કલમ 11 યાદ રાખવી પડશે. અને બીજી વસ્તુ મિત્રો એવું યાદ રાખશે, 5 પછી શું આવે? 6 આવે. મિત્રો, 6 પછી શું આવશે? 7. તો આમાં જોશો 1900 તો આપણે આમાં છે, પછી હું અહીંયા છેલ્લે 6 છે તો આમાં પણ છેલ્લે 6. 6 પછી શું આવે? 7 આવે. ઓકે, તો આ રીતે આપણે યાદ રાખી શકાય 1976માં 4A 42માં બંધારણીય સુધારાની કલમ 11 દ્વારા ઈસવીસન 1976માં. ઓકે, હવે આના પછી જોઈએ તો ભાગ 14A. મિત્રો, આમાં જોશો અહીંયા 4A છે, અહીંયા જોશો તો 14A છે. ઓકે, તો આમાં પણ જે આ સુધારો કરવામાં આવ્યા છે તે 42માં બંધારણીય સુધારાની કલમ 46. કલમ કઈ? 46 દ્વારા. તે પણ કઈ? 1976માં. ઓકે, તો 4 અને 14માં સાલ તો સેમ જ આવશે, બંધારણીય પણ સેમ જ આવશે, પણ કલમ 2માં અલગ અલગ આવશે. આમાં 11મી કલમ અને આમાં 46મી કલમ આવશે.
હવે જોઈએ તો ભાગ 4A અને ભાગ 14A બંનેમાંથી ચાર ચાર ક્વેશ્ચન થશે. ઓકે, તો ક્વેશ્ચન કઈ રીતે બનતો હોય છે કે ભાગ 4A કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યો હતો? તો આવશે 42માં બંધારણીય સુધારા દ્વારા ભાગ 4A ઉમેરવામાં આવ્યો હતો. પછી એવો પણ પ્રશ્ન પૂછાય 42માં બંધારણીય સુધારાની કઈ કલમ દ્વારા ભાગ 4A ઉમેરવામાં આવ્યો? તો આવશે 11મી કલમ દ્વારા ભાગ 4A ઉમેરવામાં આવ્યો. પછી એવો પણ પૂછાય કે 42માં બંધારણીય સુધારાની કલમ 11 દ્વારા કયો ભાગ ઉમેરવામાં આવ્યો? તો ભાગ 4A ઉમેરવામાં આવ્યો. અથવા તો ભાગ 4A કઈ સાલમાં ઉમેરવામાં આવ્યો હતો? તો ભાગ 4A છે 1976માં ઉમેરવામાં આવ્યો હતો. એવી રીતે જોઈએ તો ભાગ 14A કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યો હતો? તો આવશે 42માં બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યો હતો. પછી એવો પણ પૂછાય 42માં બંધારણીય સુધારાની કઈ કલમ દ્વારા ભાગ 14A ઉમેરવામાં આવ્યો? તો આવશે કલમ 46 દ્વારા ભાગ 14A ઉમેરવામાં આવ્યો હતો. પછી એવો પણ પૂછાય કે 42માં બંધારણીય સુધારાની કલમ 46 દ્વારા કયો ભાગ ઉમેરવામાં આવ્યો? તો ભાગ 14A ઉમેરવામાં આવ્યો. આના સિવાય એવો પણ પ્રશ્ન પૂછી શકે કે ભાગ 14A કઈ સાલમાં ઉમેરવામાં આવ્યો હતો? ઓકે, તો 1976માં ઉમેરવામાં આવ્યો હતો. ઓકે, આના પછી આપણે જોઈએ તો ભાગ 9A. ઓકે, ભાગ 9A છે તે 74માં બંધારણીય સુધારાની કલમ 2 દ્વારા ઈસવીસન 1992માં ઉમેરવામાં આવ્યો હતો. પછી જોઈએ તો ભાગ 9B તે પણ 97માં બંધારણીય સુધારાની કલમ 4 દ્વારા ઈસવીસન 2011માં ઉમેરવામાં આવ્યો હતો. ભાગ 9A અને ભાગ 9B છે તેમાંથી પણ ચાર ચાર ક્વેશ્ચન બની શકે છે. તો એવો પ્રશ્ન પૂછાય કે ભાગ 9A કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યો હતો? તો આવશે 74માં બંધારણીય સુધારા દ્વારા ભાગ 9A ઉમેરવામાં આવ્યો હતો. પછી એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે 74માં બંધારણીય સુધારાની કલમ 2 દ્વારા કયો ભાગ ઉમેરવામાં આવ્યો હતો? તો આવશે ભાગ 9A ઉમેરવામાં આવ્યો હતો. અથવા તો એવું પણ પૂછાય 74માં બંધારણીય સુધારાની કઈ કલમ દ્વારા 9A ભાગ ઉમેરવામાં આવ્યો હતો? તો આવશે કલમ 2 દ્વારા 9A ભાગ ઉમેરવામાં આવ્યો હતો. અથવા તો એવો પણ પ્રશ્ન પૂછી શકે ભાગ 9A કઈ સાલમાં ઉમેરવામાં આવ્યો હતો? તો આવશે ઈસવીસન 1992માં ઉમેરવામાં આવ્યો હતો. પછી એના પછી જોઈએ તો ભાગ 9B કયા બંધારણીય સુધારાની કલમ 4 દ્વારા ઉમેરવામાં આવ્યો હતો? તો આવશે 97માં બંધારણીય સુધારાની કલમ 4 દ્વારા ઉમેરવામાં આવ્યો હતો. પછી એવો પણ પ્રશ્ન પૂછી શકે કે 97માં બંધારણીય સુધારાની કઈ કલમ દ્વારા ભાગ 9B ઉમેરવામાં આવ્યો હતો? તો કલમ 4 દ્વારા ભાગ 9B ઉમેરવામાં આવ્યો હતો. પછી એવો પણ પ્રશ્ન પૂછે 97માં બંધારણીય સુધારાની કલમ 4 દ્વારા કયો ભાગ ઉમેરવામાં આવ્યો હતો? ભાગ 9B ઉમેરવામાં આવ્યો હતો. પછી એવો પણ પૂછાય કે ભાગ 9B બંધારણના 97માં સુધારા દ્વારા કઈ સાલમાં કરવામાં આવ્યો હતો? તો ઈસવીસન 2011માં કરવામાં આવ્યો હતો. ઓકે મિત્રો, આ રીતે આમાંથી એટલે કે 5×20 પ્રશ્ન આમાંથી ઇઝીલી બની શકે છે. ઓકે મિત્રો, હવે આગળ વધી આપણે ભારતના બંધારણને કેવી રીતે શોર્ટકટ ટ્રીકથી યાદ રાખવું તો જોઈએ. તો મિત્રો, સંઘના નાગરિકના મૂળભૂત સિદ્ધાંતો અને મૂળભૂત ફરજો જે સંઘ અને રાજ્ય રદ કરે છે. મિત્રો જોઈએ તો ભાગ 1 સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર, ભાગ 2 નાગરિક, ભાગ 3 મૂળભૂત અધિકાર, ભાગ 4 રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ભાગ 4A મૂળભૂત ફરજો, ભાગ 5 સંઘ સરકાર, ભાગ 6 રાજ્ય સરકાર, ભાગ 7 રદ કરવામાં આવેલો ભાગ છે. મિત્રો અમે જોશી તો આને યાદ રાખવા માટે એક સૂત્ર છે સંઘના નાગરિકના મૂળભૂત સિદ્ધાંતો અને મૂળભૂત ફરજો જે તે સંઘ અને રાજ્ય રદ કરે છે. ઓકે, તો જે છે સંઘ એટલે બધા સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર, નાગરિક પછી મૂળભૂત અધિકાર, સિદ્ધાંતો એટલે કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, પછી જોઈએ તો મૂળભૂત ફરજો
સંઘ એટલે કે સંઘ સરકાર, રાજ્ય એટલે કે રાજ્ય સરકાર, અને રદ એટલે કે રદ કરવામાં આવેલો છે, ભાગ સાત છે તે રદ કરવામાં આવેલો છે. આ શોર્ટકટ ટ્રિક એક છે. હા મિત્રો, આના પછી જોઈએ શોર્ટકટ ટ્રિક બે. તેમાં જોઈએ તો ભાગ આઠથી લઈ અને ચૌદ સુધીના ભાગ જોશે. ભાગ આઠ એટલે કે સંઘ, રાજ્ય, ક્ષેત્ર, કેન્દ્ર શાસિત પ્રદેશો. ભાગ નવ પંચાયતો. ભાગ નવ એ નગરપાલિકાઓ. ભાગ નવ બી સહકારી સમિતિઓ અને મંડળીઓ. ભાગ દસ અનુસૂચિત અને આદિજાતિ વિસ્તાર. ભાગ અગિયાર સંઘ અને રાજ્ય વચ્ચેનો સંબંધ. ભાગ બાર નાણાકીય બાબતો, મિલકત, કરારો અને દાવાઓ. ભાગ તેર વેપાર, વાણિજ્ય અને આંતરવ્યવહાર. પછી તો ભાગ ચૌદ સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ. ભાગ ચૌદ એ અધિકરણ એટલે કે ટ્રિબ્યુનલો. ઓકે, તો મિત્રો આને કઈ રીતે યાદ રાખવા, તેના માટેનું સૂત્ર છે. સૌપ્રથમ ઉપર જોશો સંઘની પંચાયત અને નગરપાલિકા દ્વારા, સંઘની પંચાયત અને નગરપાલિકા દ્વારા સરકારી અને અનુસૂચિત જાતિ માટે સંઘના નાણાં વેપારી સંઘને આપે છે, વેપારી સંઘને આપે છે. ઓકે, તો જોઈએ તો સૌપ્રથમ સંઘ, સંઘ એટલે સંઘ, રાજ્ય, ક્ષેત્ર, કેન્દ્ર શાસિત પ્રદેશો. સંઘ, રાજ્ય, ક્ષેત્ર, કેન્દ્ર શાસિત પ્રદેશો. પછી જોઈએ તો પંચાયત એટલે કે પંચાયતો. નગરપાલિકા એટલે કે નગરપાલિકાઓ. ઓકે, સહકારી એટલે સહકારી સમિતિઓ અને મંડળીઓ. પછી જોઈએ તો અનુસૂચિત એટલે કે અનુસૂચિત અને આદિજાતિ વિસ્તાર. પછી જોઈએ તો સંઘ, સંઘ એટલે સંઘ અને રાજ્ય વચ્ચેના સંબંધો. નાણાં એટલે કે નાણાકીય બાબતો, મિલકત, કરારો અને દાવાઓ. વેપાર, વેપારી એટલે કે વેપાર, વાણિજ્ય અને આંતરવ્યવહાર. વેપાર, વાણિજ્ય અને આંતરવ્યવહાર. પછી સંઘ એટલે કે સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ. અને આપે એટલે કે અધિકરણ અથવા ટ્રિબ્યુનલ. ઓકે, અધિકરણ. ઓકે, તે રીતે આપણે યાદ રાખશે. એના પછી શોર્ટકટ ટ્રિક નંબર આ ટુ છે. હવે જોશે શોર્ટકટ ટ્રિક નંબર થ્રી. ચૂંટણી અમુક રાજ્યોમાં કટોકટીથી થાય છે. ચૂંટણી અમુક રાજ્યોમાં કટોકટીથી થાય છે. પ્રકિરણ બંધારણમાં કામ ચલાવ અને ટૂંકી સંજ્ઞા છે. પ્રકિરણ બંધારણમાં કામ ચલાવ અને ટૂંકી સંજ્ઞા છે. જીતો ભાગ પંદર એટલે કે ચૂંટણી. ભાગ સોળ એટલે કે અમુક વર્ગ સંબંધિત વિશેષ જોગવાઈઓ. ભાગ સત્તર રાજ્ય ભાષા. ભાગ અઢાર કટોકટી અંગેની જોગવાઈઓ. ભાગ ઓગણીસ પ્રકિરણ. ભાગ વીસ બંધારણમાં સંશોધન એટલે કે સુધારા કરવા બાબતે. ભાગ એકવીસ કામચલાઉ વચગાળાની અને ખાસ જોગવાઈઓ. અને ભાગ બાવીસ ટૂંકી સંજ્ઞા પ્રારંભ હિન્દીમાં અધિકૃત અને રદ કરવા બાબતની જોગવાઈઓ. તો મિત્રો સૌપ્રથમ જોશે ચૂંટણી એટલે કે ચૂંટણી. પછી અમુક એટલે કે અમુક વર્ગ સંબંધિત વિશેષ જોગવાઈઓ. પછી જોશે સત્તર રાજ્ય એટલે કે રાજ્ય ભાષા. કટોકટી, કટોકટી અંગેની જોગવાઈઓ. પ્રકિરણ એટલે કે પ્રકિરણ. બંધારણમાં એટલે કે બંધારણમાં સંશોધન એટલે કે સુધારા કરવા બાબતે. કામચલાઉ, કામચલાઉ એટલે કે કામચલાઉ વચગાળાની અને ખાસ જોગવાઈઓ. ટૂંકી સંજ્ઞા, ટૂંકી સંજ્ઞા પ્રારંભ હિન્દીમાં અધિકૃત અને રદ કરવા બાબતની જોગવાઈઓ. ઓકે મિત્રો, તો આ બંધારણ છે તેની અલગ અલગ ત્રણ ટ્રિક દ્વારા ભારતનું આખે આખું આપણે બંધારણ યાદ રાખી શકાય છે. મિત્રો આ ત્રણે ત્રણ ટ્રિકનું એકવાર રિવિઝન કરી લઈએ. યાદ રાખવા માટેની ટ્રિક, સંઘના નાગરિકના મૂળભૂત સિદ્ધાંતો. સંઘના નાગરિકના મૂળભૂત સિદ્ધાંતો અને મૂળભૂત ફરજો જે સંઘ અને રાજ્ય રદ કરે છે. ઓકે, તો ટ્રિક નંબર એક છે. પછી તો ટ્રિક નંબર બે, સંઘની પંચાયત અને નગરપાલિકા દ્વારા સહકારી અને અનુસૂચિત જાતિ માટે સંઘના નાણાં વેપારી સંઘને આપે છે. પછી ટ્રિક નંબર ત્રણ છે, ચૂંટણી અમુક રાજ્યમાં કટોકટીથી થાય છે. પ્રકિરણ બંધારણમાં કામ ચલાવ અને ટૂંકી સંજ્ઞા છે. ઓકે, તો આ ત્રણે ત્રણ વસ્તુ, ત્રણે ત્રણ જે સૂત્ર છે તે આપણે યાદ રાખવા જરૂરી છે. મિત્રો આજનો આજ એક સવાલ છે, તે સવાલનો જવાબ, મિત્રો આજનો સવાલ છે તેનો જવાબ આપણે કોમેન્ટમાં આપવાનો છે. ભાગ નવ બી કયા બંધારણીય સુધારાની કલમ ચાર દ્વારા ઉમેરવામાં આવ્યો છે. ઓકે મિત્રો, ચાર ઓપ્શન છે આપણી પાસે. સાત, સાતમાં, બેતાલીસમાં બંધારણીય સુધારો, સત્તાણુંમાં બંધારણીય સુધારો અને ચુંમોતેરમાં બંધારણીય સુધારો. ઓકે મિત્રો, તો આપનો જવાબ છે તે આપણે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો. અને મિત્રો આપ આ વિડીયો આપના મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ છે તેમાં શેર કરશો. અને મિત્રો આપ આ વિડીયોને લાઇક કરશો, આપના મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ કોઈ પણ ગ્રુપ છે તેમાં શેર કરશો. અને જો મિત્રો આપને આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો. ફાઇનલી થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો.